प्रदेश कांग्रेस द्वारा 75મા स्वतंत्रता पर्व की उजवणी करवामां आवी छे। तो प्रदेश कांग्रेस भवन खाते ध्वजवंदन कार्यक्रम योजायो हतो। प्रदेश प्रमुख अमित चावड़ा सहित सेवादलना कार्यकरो उपस्थित रह्या हता। तो अमित चावड़ा द्वारा ध्वजवंदन कार्यक्रम पछी स्वतंत्रता कूच करी हती। कांग्रेस भवन थी सरदार बाग सुधी स्वतंत्रता कूच योजी हती अने अमित चावड़ा सहित तमाम कांग्रेसना कार्यकर्ताओ द्वारा हाथ में ध्वज लईने कांग्रेस भवन थी लाल दरवाजा सरदार बाग सुधी कूच योजी छे। तो अमित चावड़ा द्वारा मीडिया साथे बात करता जणाव्यु के देश में 75મા स्वतंत्रता पर्वनी मनावी रह्यो छे ने पण लोकोने बोलवानी लखवानी के अभिव्यक्तिनी आजादी रही नथी। तो 75 वर्ष पूर्ण थया त्यारे देश में टांकणी पण नहोती बनती अने त्यारे विश्वनी महासत्ता बनावी छे अने देशने बनावामां अलग अलग सरकारोनुं योगदान रह्युं छे। लोको भय अने डरनी वच्चे जीवन जीवी रह्या छे तेनी सामे कांग्रेस द्वारा स्वतंत्रता कूच द्वारा लोकोने जागरूक करवाना प्रयास छे। આજે દેશ આઝાદી પહેલાના દિવસો આઝાદ ભારત અને સાંપ્રત પરિસ્થિતિઓનો વિચાર કરી રહ્યો જે મૂલ્યો જે હેતુ માટે લાંબી આઝાદીની લડાઈ લડ્યા લાખો લોકોએ પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું જીવોની આહુતિ આપી એ મૂલ્યો આજે લડવાય છે કે કેમ એ હેતુ માટે આઝાદીની લડાઈ લડાઈથી એ હેતુ આજે પર આવે છે કે કેમ એની ચિંતા આજે ભારતના એક એક વાસીને છે। જે અંગ્રેજોના શાસનમાં ભાગલા પાડોને રાજ કરવાની નીતિ હતી સત્તાનું કેન્દ્રીકરણ હતું કોઈને ના બોલવાની આઝાદી ના લખવાની આઝાદી ના અભિવ્યક્તિની આઝાદી એવું શાસન હતું જોર જુલમ ને અત્યાચારથી લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હતો। આખા દેશની જે સંપત્તિ હતી સંસાધનો હતા એની લૂંટ ચલાવવામાં આવી રહી હતી અને થોડા લોકો માટે દેશ હોય થોડા લોકો દેશનું શાસન કરતા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ હતું। એની સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સત્ય પ્રેમ અહિંસા ભાઈચારાના સંદેશ સાથે લડાઈ લડ્યા આ દેશને આઝાદી મળી અને જે દેશમાં ટાંકણી પણ નથી બનતી એ દેશ આજે વિશ્વની મહાસત્તા સુધી પહોંચવાની સફર કાપી। આજે 75 વર્ષ આઝાદીના જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે ચોક્કસ યાદ કરવા પડે તમામ શાસકોને તમામ સરકારોને એમના સમયમાં જે આઝાદ ભારતમાં કોઈ શિક્ષાની વ્યવસ્થા નથી આરોગ્યની વ્યવસ્થા નથી કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી કોઈ સામાજિક દૂષણો અને કુરિવાજોથી સમાજ ઘેરાયેલો હતો એમાંથી ધીમે ધીમે આખા દેશમાં IIM હોય IITs હોય એઇમ્સ હોય કે મોટા મોટા ડેમ્સ હોય સામાજિક ક્રાંતિ હોય હરિત ક્રાંતિ હોય શ્વેત ક્રાંતિ હોય આ દેશના યુવાનોને 18 વર્ષે મતાધિકાર હોય સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને પંચાયતી રાજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું રાજ હોય મહિલાઓને અનામતની શરૂઆત હોય આવા અનેક બેન્કોનું રાષ્ટ્રીયકરણથી લઈને આર્થિક ઉદારીકરણની નીતિ શિક્ષણનો અધિકાર માહિતીનો અધિકાર રોજગારનો અધિકાર વન અધિકારથી લઈને અન્ન સુરક્ષાના કાયદા સુધીના જે અધિકારો છે આ રાષ્ટ્રના લોકોને અધિકારોથી દેશના શાસનથી સત્તા મળી છે પણ આજે દેશના લોકો ફરી મહેસૂસ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક શાસકોની ખોટી નીતિઓ અને નિયતને કારણે સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે સત્તા મુઠ્ઠી પર લોકોના હાથમાં છે શાસન મુઠ્ઠી પર લોકો માટે ચાલી રહ્યું છે દેશમાં આજે કોઈને લખવાની આઝાદી નથી કોઈને બોલવાની આઝાદી નથી કોઈને અભિવ્યક્તિની આઝાદી નથી દરેકની અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે પણ સરકારી એજન્સીઓ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે લોકોને ડરાવવાનો ધમકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે લોકોની જાસૂસી થઈ રહી છે ત્યારે દેશના લોકોને પોતાના જે સંવિધાનિક અધિકારો એ છીનવાઈ રહ્યા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે દેશના લોકોને લાગી રહ્યું છે કે જે આઝાદીની લડાઈ આપણા વડવાઓ લડ્યા એ હેતુને મૂલ્યોથી આઝાદી મળી હતી એ હેતુને મૂલ્યો આજે છીન થઈ રહ્યા છે એવા સંજોગોમાં આપણે સૌ દેશવાસી આજે 75 વર્ષની ઉજવણી કરીએ ત્યારે એક સંકલ્પ કરીએ કે આ દેશના લોકોના જે સંવિધાનિક અધિકારો છે એની રક્ષા કરીએ આ દેશના લોકોના જે સ્વતંત્રતા મળી છે આઝાદી મળી છે એને બરકરાર રાખીએ અને આ ઉજવણીના 75 વર્ષ દરમિયાન કોંગ્રેસ પક્ષ આખું વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો લઈ અને લોકો વચ્ચે જશે
सामाजिक कुरिवाजो दूर थाय, समानतानो अधिकार मळे, स्वाभिमान साथे जीवनो अधिकार मळे, तमाम संवैधानिक अधिकारो साथे स्वतंत्रता मळे, ए मूल्यो ने लई अने जागृतिना कार्यो नवी पेढ़ी ने आजादी मूल्यों समझावाना कार्यक्रमों लईने आखू वर्ष कार्यक्रम कर